પોખરણમાં ભારતે બતાવી તાકાત. અમેરિકાની એડવાન્સ વર્ઝનની 6 ગનનું કર્યું ટ્રાયલ. અમેરિકાથી લાવવામાં આવેલી M777A2 એડવાન્સ વર્ઝનની 6 ગનનું ટ્રાયલ. ભારતની તાકાત જોઈ પાકિસ્તાનના દાંત થયા ખાતા. વડોદરાની પોલિટેકનિક કોલેજ પાસે હીટ ઇન્ડનની ઘટના. રોડના ડિવાઈડર પર કામ કરતા શ્રમજીવીઓના કાર ચાલકે અડફેટે લીધા. બે મજૂર અને બાળકી સહિત 3 લોકોને મારી ટક્કર. ઇજાગ્રસ્તોને સયાજી હોસ્પિટલ લઈ જવાયા. એકની હાલત ગંભીર. ફતેગંજ પોલીસે હાથ ધરી તપાસ. ગુજરાત વિધાનસભાનો આવતીકાલે અંતિમ દિવસ. અંતિમ દિવસ બનશે તોફાની. પ્રશ્નોત્તરી બાદ કંઈકનો આર્થિક મહેસૂલી બાબતનો અહેવાલ રજૂ થશે. આવતીકાલે વિધાનસભા ગૃહમાં આવશે ગોધરા કાંડનો અહેવાલ. સ્પર્ધાત્મક પરીક્ષાઓ મામલે પણ થઈ શકે છે ચર્ચા. ગુજરાત જમીન મહેસૂલ તૃતીય સુધારા વિધેયક મહેસૂલ મંત્રી કૌશિક પટેલે ગૃહમાં રજૂ કર્યું. એને વિના 2005 બનેલી સોસાયટીઓ કાયદેસર કરવાના કાયદામાં સુધારો કરાયો. રાજ્યની 668 જેટલી સૂચિત સોસાયટીઓને લાભ મળશે. અમદાવાદ શહેરમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો. છેલ્લા 2 વર્ષમાં મેલેરિયાના 11,700થી વધુ કેસ નોંધાયા, જ્યારે ડેન્ગ્યુના 5,500થી વધુ કેસ આવ્યા સામે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદમાં ડેન્ગ્યુથી 15 અને મેલેરિયાથી 4 લોકોના થયા મોત. વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું કે ગુજરાત સરકાર પર 2.40 લાખ કરોડ રૂપિયાનું દેવું, જે 31 ઓક્ટોબરથી સ્થિતિએ જાહેર દેવું 2.40 લાખ કરોડ પાર થયું છે. 2 વર્ષમાં રાજ્ય સરકારે 35,000 કરોડ રૂપિયા વ્યાજ ચૂકવ્યું. વિધાનસભામાં સરકારે વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાના કારણે શાળાઓને મર્જ કરવાનો સ્વીકાર કર્યો. 1 વર્ષમાં 28 શાળાઓને મર્જ કરવામાં આવી. વલસાડ અને નવસારીમાં 28 શાળાઓ મર્જ કરાઈ. નવસારીમાં 2 પ્રાથમિક શાળાઓ બંધ કરાઈ. વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન જીએસટી મામલે ચર્ચા. જીએસટી લાગુ થવાને કારણે ગુજરાત સરકારની આવકમાં થયો ઘટાડો. રાજ્ય સરકારને ઘટાડા સામે કેન્દ્ર સરકારે 15,502 કરોડની કરી ચૂકવણી. પાટણમાં 2 વર્ષમાં કેનાલોમાં ગાબડાની 38 ઘટના બની. ગાબડા પડતા 32,619 ઘન મીટર પાણી વેડફાયું. ધારાસભ્ય રઘુ દેસાઈને સવાલમાં સરકારનો લેખિત જવાબ. બનાસકાંઠામાં કેનાલમાં ગાબડા અને ભંગાણની 35 ઘટનાઓ બની. આ ગાબડાઓથી ખેડૂતોને થયેલા નુકસાનની સરકારે ચૂકવણી કરી. સરકારની આંકડા મુજબ ફક્ત 5 ખેડૂતોના પાકને જ થયું નુકસાન. અમરેલીમાં છેલ્લા 2 વર્ષમાં દીપડા દ્વારા 43 હુમલા થયા, જેમાં 8 લોકોના મોત અને 40 લોકોને પહોંચી ઈજા. 2 વર્ષમાં 119 દીપડા અમરેલીમાંથી પકડાયા. સરકારે વિધાનસભા સત્રમાં આપી માહિતી. જૂનાગઢમાં 2 વર્ષમાં 37 વખત દીપડાના થયા હુમલા, જેમાં 6 લોકોના મોત અને 31 લોકોને પહોંચી ઈજા. છેલ્લા 2 વર્ષમાં 336 દીપડા જૂનાગઢમાંથી પકડાયા. 1 વર્ષમાં 29,38,908 લોકોએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હોવાની વિધાનસભામાં સરકારની જાહેરાત. જાન્યુઆરી 2019માં સૌથી વધુ 2,80,127 પ્રવાસીઓ નોંધાયા. એપ્રિલ 2019માં સૌથી ઓછા 1,32,000 પ્રવાસીઓ નોંધાયા. સ્ટેચ્યુના નિર્માણ પછી અત્યાર સુધી 82 કરોડથી વધુની આવક. જામનગરની જીજી હોસ્પિટલમાં 183 જગ્યાઓ ખાલી, જ્યારે એમપી શાહ મેડિકલ કોલેજમાં 209 જગ્યાઓ છે ખાલી. હોસ્પિટલમાં વર્ગ 1ની 93 જગ્યાઓ ખાલી. કાલાવડના ધારાસભ્યના પ્રશ્નમાં સરકારનો જવાબ. ખોટી પાવર ઓફ એટર્નીથી નહીં વેચી શકાય મિલકતો. કાયદામાં સુધારાની મહેસૂલ વિભાગે હાથ ધરી કવાયત. કોંગ્રેસના ધારાસભ્ય બળદેવજી ઠાકોરે ગૃહમાં રજૂ કર્યા દાખલા. રાજ્ય સરકારે વિમાની ખરીદી કરી હોવાનો કર્યો સ્વીકાર. 197 કરોડ 90 લાખ 22,366 રૂપિયામાં વિમાનની કરાઈ ખરીદી. બોમ્બાર્ડિયર ઇન્કોપટ્રોલ કેનેડા પાસેથી વિમાન ખરીદ્યું. વીમા કંપનીના ઠાગાઠીયા મામલે લખતરના ખેડૂતોની હાઈકોર્ટમાં રજૂઆત. હાઈકોર્ટે રાજ્ય સરકાર વીમા કંપની સહિતના પક્ષકારોને ફટકારી નોટિસ. 15 જાન્યુઆરી સુધીમાં કરવાનો રહેશે ખુલાસો.